સુપ્રભાતમ દોસ્તો દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, આજે 587નો આ વ્યાકરણ વિડીયો તમારી સમક્ષ હું પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. દોસ્તો, મિત્રો, આ વિડીયો આપ સૌને પસંદ આવશે એવી હું આપની પાસે અપેક્ષા પણ રાખું છું. દોસ્તો, રોજ સવારે ચાલો થોડુંક અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ 7-8 મિનિટનો વિડીયો હું તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. મિત્રો, એ વિડીયો આપ સૌને પસંદ આવશે એવી હું અપેક્ષા રાખું છું. અને મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી દર રવિવારે કરંટ અફેર્સ યાને કે તાજેતરની ઘટનાઓનો વિડીયો લઈ હું આપની સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. દોસ્તો, જે વિદ્યાર્થીઓ અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડશો તો તમે પણ આ યજ્ઞકાર્યના સહભાગી લેખે લાગશો. મિત્રો, જે વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ જ મહેનત કરી રહ્યા છે એમના સુધી આ કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ એનો વિડીયો આપ લઈ અને તેને પહોંચાડશો તો ખરેખર ખૂબ જ પુણ્યનું કામ થશે. મિત્રો, તમને મારો આ ઉપક્રમ પસંદ આવતો હોય તો એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સબસ્ક્રાઇબ કરાવશો તો મને સવિશેષ આનંદ થશે. ચાલો દોસ્તો, આજનું થોડુંક અંગ્રેજી ભણલે એ ઉપક્રમ શરૂ કરતાં પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. અને આજનો સુવિચાર, તમે જેટલું આપી શકો તેમ હો એથી વધુ આપો તેનું નામ ઉદારતા અને તમારે જેટલાની જરૂર હોય તે કરતા ઓછું લો તેનું નામ ગૌરવ. મિત્રો, બહુ સરસ મજાનો સુવિચાર, તમે જેટલું આપી શકો તેમ હો એના કરતાં પણ જો વધારે તમે આપો તો એ તમારી ઉદારતા કહેવાશે. અને જેટલી જરૂર હોય એના કરતાં પણ તમે ઓછું લો તો એ ગૌરવ. અહીંયા ઉદારતા અને ગૌરવની વ્યાખ્યા બહુ સરસ મજાની કરવામાં આવી છે મિત્રો. એટલે જીવનમાં આ બંને વ્યાખ્યાનું આપણે પાલન કરીએ તો સાચું મનુષ્ય જીવન છે એ આપણે જીવવું લેખે લાગશે. મિત્રો, અત્યારે આપણે અભ્યાસમાં ભણીએ છીએ એડવર્બ ક્લોઝ. મિત્રો, ગઈકાલે પણ ચર્ચા કરી હતી એડવર્બ અને એડવર્બ ક્લોઝ. મિત્રો, એડવર્બ એટલે ક્રિયા વિશેષણ અને એડવર્બ ક્લોઝ એટલે ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. એડવર્બ એટલે માત્ર ક્રિયા વિશેષણ અને એડવર્બ ક્લોઝ એટલે ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. એવા જુદા જુદા એડવર્બ ક્લોઝ પૈકીનું પહેલું જે એડવર્બ ક્લોઝ છે એ આપણે ભણતા હતા એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ. એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ યાને કે સ્થળવાચક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. મિત્રો, ગઈકાલે પણ મેં વાત કરી હતી કે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસમાં થયેલ કે થતી ક્રિયાનું સ્થળ દર્શાવે છે. હવે સ્થળ દર્શાવવા માટે વેર અને વેર એવર આ બંને સંયોજકોથી વાક્યને સ્થળ દર્શાવવામાં આવે છે. મિત્રો, વેર
કે વેર એવરના સંયોજકથી બનેલ ગૌણ વાક્ય, વેર અને વેર એવરના સંયોજકથી બનેલ ગૌણ વાક્ય જ્યાં ક્રિયા થઈ હોય, વેર અને વેર એવરના સંયોજકથી બનેલ ગૌણ વાક્ય જ્યાં ક્રિયા થઈ હોય તે સ્થળ દર્શાવે છે. મિત્રો ખાસ બરાબર સમજી લેજો, વેર અને વેર એવરના સંયોજકથી બનેલ ગૌણ વાક્ય જ્યાં ક્રિયા થઈ હોય તે સ્થળ દર્શાવે છે. એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસમાં બરાબર સમજી લેજો, થયેલ કે થતી ક્રિયાનું સ્થળ દર્શાવે છે. એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ, આપણે એડવર્બ ક્લોઝ ભણીએ છીએ, એડવર્બ ક્લોઝની અંદર આપણે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ ભણીએ છીએ અને એની વ્યાખ્યા આપણે કરીએ છીએ. શું કરીએ છીએ કે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસમાં થયેલ કે થતી ક્રિયાનું સ્થળ દર્શાવવામાં આવે છે. હવે એ જે સ્થળ દર્શાવવામાં આવે એ વેર અને વેર એવરના સંયોજકથી એ દર્શાવવામાં આવે છે. વેર અને વેર એવરના સંયોગથી બનેલ ગૌણ વાક્ય જ્યાં ક્રિયા થઈ હોય તે સ્થળ દર્શાવે છે. સમજાય છે બાળકો? વેર અને વેર એવરના સંયોજકથી બનેલ ગૌણ વાક્ય જ્યાં ક્રિયા થઈ હોય તે સ્થળ દર્શાવે છે. મિત્રો આટલું ખાસ સમજી લેશો તો એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ તમને બરાબર સમજાય જશે. વેર અને વેર એવરના સંયોગથી બનેલ ગૌણ વાક્ય જ્યાં ક્રિયા થઈ હોય તેનું સ્થળ દર્શાવે છે. વિધિવત રીતે આપણે આવતીકાલથી એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ અને વેર એવરનો ઉપયોગ કેવી રીતે થાય છે એના ઉદાહરણો આપણે ખાસ ભણીશું. પણ ત્યાં સુધીમાં આટલો ભાગ, આ વ્યાખ્યા તમે બરાબર જોઈ લેશો. આ વિડીયો 4-5 વાર તમે સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માગું છું. દોસ્તો કાલે આપણે વાક્યો સાથે આપણે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસનો અભ્યાસ કરીશું. મિત્રો ફરી એકવાર હું ભણાવું છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવું છું. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો અભ્યાસ મિત્રો અવશ્ય કરજો. પરંતુ કોરોનાના આ કપરાકાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસ મેળવીએ એવી પ્રાર્થના સાથે ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને સબસ્ક્રાઈબ કરાવશો તો મને સવિશેષ આનંદ થશે. ફરી પાછા મળશું કાલે. ત્યાં સુધી ભારત માતા કી જય.